भाजपनी नवी टीम बनावानी तैयारी चाली रही है। शहर प्रमुख अमित शाह की नवी टीम जाहिर थशे। नवा संगठन में नो रिपीट थियरी जोवा मळशे। नवा चेहराओं ने संगठन में स्थान मिली शके छे। तो हालना महामंत्री कौशिक जैन ने रिपीट थवा अंगे पण असमंजसता छे। कौशिक जैन यूनिवर्सिटी ना सिंडिकेट सभ्य बनावाया छे। नारणपुरा ना जीतू पटेल ने पण संगठन में स्थान मिली शके छे। तो पूर्व कोर्पोरेटर मुकेश परमार ने संगठन में स्थान मिली शके छे। मुकेश परमार केंद्रीय गृहमंत्री अमित शाह की नजीकना गणाय छे। युवा मोर्चा अध्यक्ष मनीष पटेल पण रेस में छे। तो भूषण भट्ट पुत्र जयवल भट्ट ने पण महत्वनी जवाबदारी मिली शके छे। मनपा चूंटणी में टिकीट कपाता संगठन में स्थान अपाई शके छे। स्टेन्डिंग कमिटी पूर्व चेरमेन प्रवीण पटेल पुत्र नाम चर्चा में छे। संवाददाता गौतम श्रीवाली अमारी साथे आ मुद्दे लाइव जोड़ाया छे। गौतम, शुं लागे छे नवी टीम में कोनो कोनो समावेश थई शके छे? जयेश, ज्યારથી સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારબાદ એક વાત એ હતી કે તમામ જિલ્લાઓ અને જે શહેર છે તેના પ્રમુખોની જે જાહેરાત છે તે થઈ ચૂકી હતી, પરંતુ અમદાવાદ શહેર અને ગાંધીનગર જે શહેર છે તેના જે પ્રમુખોના નામ છે તે બાદ રાખવામાં આવ્યા હતા, પરંતુ જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારબાદ જે કોરોનાની બીજી લહેર આવી અને બીજી લહેરમાં ક્યાંક શાંત જોવા મળતાની સાથે જ જે શહેર પ્રમુખ છે તેનું નામ છે તેની જાહેરાત કરવામાં આવી અને શહેર પ્રમુખ તરીકે અમિત શાહ છે તેમની પસંદગી અમિત શાહ છે તેમની 16 વર્ષ પહેલા પણ તેઓ અમદાવાદ શહેરના પ્રમુખ હતા અને ત્યારબાદ 16 વર્ષ બાદ ફરી એકવાર પ્રમુખની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। અત્યારે હવે સૌ કોઈની નજર એ છે કે નવા સંગઠનમાં કોને સ્થાન મળી શકે છે, કોના જે કોણ કોણ રેસમાં હોઈ શકે છે, આ તમામ પ્રકારની જે ચર્ચા છે તે ચાલી રહી છે। એટલે કે આગામી દિવસોમાં જે શહેર સંગઠન છે તે નવું માળખું છે તે જોવા મળશે। વાત એ છે કે નોન રિપીટ થિયરી તરીકે આ નવું શહેર સંગઠન છે તે કામ કરશે, પરંતુ વાત એ છે કે સૌથી મહત્વની જે ચર્ચા છે કે મહામંત્રી કોણ હોઈ શકે, તો કે કૌશિક જે જૈન છે તે મહામંત્રી હતા અને તેમને રિપીટ કરાય તે પ્રકારની જે એક શક્યતા છે તે સેવાઈ રહી હતી। એટલે કે જો નો રિપીટ થિયરીની વાત છે તે એક તરફ કરી રહ્યું છે, પરંતુ તેમનું નામ છે તે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ હવે સેનેટ સભ્ય તરીકે તેમના નામની જાહેરાત કરતા નો રિપીટ થિયરી છે તે અનુસરશે તે પ્રકારની પણ બાબતો છે તે સામે આવી રહી છે। અનેક નામો જે છે તે પણ ચર્ચાઈ રહ્યા છે, જે પૈકી વાત કરવામાં આવે તો તાજેતર જે કહી શકાય કે નારણપુરાના જે જીતુ પટેલ છે તેમને સંગઠનમાં સ્થાન મળી શકે તે પ્રકારની પણ એક શક્યતા છે તે સેવાઈ રહી છે। જોકે વાત એ પણ છે કે મુકેશ પરમાર છે તેમને પણ શહેર સંગઠનમાં સ્થાન મળી શકે તે પ્રકારની બાબતો છે તે સામે આવી રહી છે। મુકેશ પરમારની વાત કરવામાં આવે તો મુકેશ પરમાર છે તે અમિત શાહ જે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેમના નજીકના ગણાય છે અને તેમને પણ સ્થાન મળે તે પ્રકારની એક શક્યતા છે તે સેવાઈ રહી છે। જોકે શહેર જે યુવા મોરચાના અધ્યક્ષ મનીષ જે પટેલ છે તેમનું નામ છે તે પણ ચર્ચાઈ રહ્યું છે, તે પણ આ નવા સંગઠનના રેસમાં છે, તેમને પણ મહામંત્રી પદ સુધી જવાબદારી સોંપવામાં આવે તો નવાય નહીં, આ પ્રકારની બાબતો છે હાલ તો સામે આવી રહી છે। પરંતુ વાત એ પણ છે કે યુવા ચહેરાઓને સ્થાન મળી શકે છે। અગાઉની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા જ્યારે જ્યારે નવા સંગઠનની રચના કરવામાં આવી છે, ક્યાંક મોરચા જે છે મોરચામાં પણ યુવાઓને સ્થાન આપવામાં આવ્યું છે, સંગઠનમાં પણ યુવાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એ જ રીતે અમદાવાદ શહેર સંગઠનમાં પણ યુવાનોને સ્થાન મળે તો નવાય નહીં। એટલે કે મુકેશ જે છે મનીષ પટેલ તે પણ રેસમાં જણાઈ રહ્યા છે, જોકે ભૂષણ ભટ્ટ છે તેમના પુત્ર જયવીલ જે ભટ્ટ છે તેમણે કોર્પોરેશનમાંથી ટિકિટ માગી હતી અને તેમનું નામ છે તે પણ ચર્ચા રહ્યું હતું, પરંતુ જે ત્રણ નિયમો લઈને આવ્યા હતા તેના કારણે ક્યાંક જયવેલ ભટ્ટની જે ટિકિટ છે તે કપાઈ હતી, પરંતુ તેમને શહેર સંગઠનમાં સ્થાન મળે તે પ્રકારની જે શક્યતા છે તે પણ સેવાઈ રહી છે। એટલે કે તેમનું નામ છે તે શહેર સંગઠનમાં પણ મજબૂત રીતે ચાલી રહ્યું છે। એ જ રીતે જે પ્રવીણ પટેલ છે જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમણે પણ પોતાના પુત્ર માટે તેને લોબિંગ શરૂ કર્યું હોય તે પ્રકારની પણ બાબતો સામે આવી છે। આમ અમદાવાદ જે શહેર સંગઠન છે તે આગામી દિવસોમાં નવા રૂપરંગ સાથે જોવા મળશે, તેમાં નવા નહીં નો રિપીટ થિયરી તરીકે કામ જે લોકો છે તેમને સ્થાન મળશે અને સાથે સાથે જે કામ કરી રહ્યા છે જે પૂર્વ જે કાઉન્સિલર છે તેમને પણ સ્થાન મળશે તે પ્રકારનું જે સંગઠન છે તેની રૂપરેખા હાલ તો ઘડાઈ રહી છે। જી બિલકુલ ગૌતમ, તમામ જાણકારી આપવા માટે આપનો આભાર।